નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ચાલો આજે આપણે ધોરણ અગિયાર સાયન્સ બાયોલોજીની અંદર નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે જેનું ચેપ્ટર નંબર છે સત્તર જેનું નામ છે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે જેની ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બ્રિથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસ ગેસ બરાબર છે એટલે કે આપણા શરીરની અંદર જે આપણે વાયુઓ લઈએ છીએ એને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ અને એની શરતના એની આપલે કેવી રીતના થાય છે એના વિશે આજના લેક્ચરની અંદર આપણે ટૂંકમાં અભ્યાસ કરવાનો છે તો સૌ આપણે ચેપ્ટરનું નામ લખીએ चैप्टर नंबर सत्तर श्वासो स्वास। वायुओं विनिमय

અગાઉ અભ્યાસ કરી શક્યા છીએ કે વિવિધ ક્રિયાઓ શું વિવિધ ક્રિયાઓ કરવા માટે એટલે જુદી જુદી ક્રિયાઓને કરવા માટે જરૂરી શક્તિ જરૂરી શક્તિ મતલબ જરૂરી ઉર્જા મેળવવા આપણે કોઈ પણ કાર્ય કરતા હોય એ કાર્યને પૂર્ણ કરવા માટે શક્તિની જરૂરિયાત પડે એ શક્તિ મેળવવા માટે આપણા શરીરમાં આપણે ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા માં ઓક્સિજન એટલે કે ઓટુ સજીવો દ્વારા વપરાય છે હવે જો આપણે તો મોટા ભાગે હ્યુમન બોડીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે એની અંદર આપણે જોઈએ તો સજીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે જરૂરી ઊર્જાની ઉર્જાની જરૂરિયાત પડે જેમ કે આપણે પરિવહન તંત્ર છે પાચન કરીએ શ્વાસોશ્વાસ કરીએ કે હલનચલન કરીએ છીએ વિચારીએ છીએ તો એના માટે આપણે ઉર્જાની જરૂરિયાત પડે આવી ઉર્જા મેળવવા માટે આપણે ગ્લુકોઝ અથવા એના જેવા અન્ય પોષક ઘટકો છે એનો આડકતરો વિઘટનમાં એટલે આ ગ્લુકોઝ જેવા પદાર્થોનું આપણે આડકતરી રીતના વિઘટન કરીએ છીએ તો એના વિઘટનની અંદર એટલે કે ગ્લુકોઝને આપણે તોડીએ છીએ તો ગ્લુકોઝને તોડીએ છીએ ત્યારે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હું કરીએ છીએ ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ તો આ પ્રકારે જ્યારે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ ગ્લુકોઝ છે અથવા અન્ય કોઈ પણ પદાર્થો છે તો એ ડાયરેક્ટ જ આપણે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત આપણે જોઈએ બરોબર છે તો કે અન્ય પોષક ઘટકો પણ આપણે લઈએ છીએ ખોરાકની અંદર ખોરાકમાં લેવાતા અથવા ખોરાક દ્વારા મેળવાતા પોષક ઘટકો ગ્લુકોઝ એમિનો એસિડ ફેટી એસિડનું વગેરેનું તો અહીંયા તો આપણે ખાલી ગ્લુકોઝ એક જ કીધું ગ્લુકોઝ સિવાય પણ આપણે અમુક પોષક ઘટકો લઈએ છીએ જેમ કે એમિનો એસિડ ફેટી એસિડ વગેરે જેવા ઘટકોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને આ ઘટકોનું વિઘટન કરીએ છીએ હવે જ્યારે આ ઘટકોનું વિઘટન કરીએ છીએ ત્યારે ઉપરની અપચયિક પ્રક્રિયા દરમિયાન નુકસાન કારક કાર્બન ડાયોક્સાઇડ સીઓટુ મુક્ત થાય છે હવે જો આ શું થયું આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસની અંદર ઓક્સિજન લઈએ આવા ઓક્સિજનનો ઉપયોગ આપણે જ્યારે શરીરમાં ખોરાક લઈએ છીએ ને ખોરાકના પાચન માટે કરીએ એટલે એને કેવું છે કોષો દ્વારા જે શ્વસન થાય છે એવું કોષીય શ્વસનની પ્રક્રિયા કરીએ શું કરીએ છીએ કોષીય શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ તો કોષીય શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એટલે આપણે જો આપણો કોઈ કોષ છે આપણા શરીરની અંદરનો કોઈ કોષ છે બરાબર છે આ કોષ છે કોષની અંદર આપણે વિવિધ પ્રકારે ખોરાક છે કેવો હોય છે સંગ્રહ હોય છે તો આ સંગ્રહિત ખોરાકનો ઉપયોગ આપણે શેના માટે કરીએ ઉર્જા માટે તો આવી ઉર્જા જોતી હોય ને ત્યારે આપણે શ્વાસ લઈએ શ્વાસની અંદર શું લઈએ ઓટું લઈએ આ ઓટોનો ઉપયોગ કરી આ સંગ્રહિત ખોરાક છે એટલે જમા ખોરાક અથવા સંગ્રહિત ખોરાક આવા ખોરાકનું ઓટોની હાજરીમાં એટલે ઓટોની હાજરીમાં આવા ખોરાકનું શું કરીએ છીએ આપણે વિઘટન કરીએ આવા ખોરાકનું વિઘટન થતાં એમાંથી ઉર્જા મુક્ત થાય છે હવે આવી ઉર્જા જે મુક્ત થાય એ ઉર્જાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ વિવિધ ક્રિયા માટે શેના માટે વિવિધ પ્રકારની શરીરની ક્રિયા માટે કરીએ છીએ ઊર્જામાં બરાબર છે તો આ પ્રકારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે આ જે ખોરાકનો અહીં આપણે ઉપયોગ કર્યો છે બરાબર છે જેમાંથી ઉપયોગ કરીએ તો આ પ્રક્રિયાને શ્વસન કહેવામાં આવે આખી પ્રક્રિયા થઈને આખી આખી ક્રિયાને શું કહેવામાં આવશે આખી આખી ક્રિયાને શ્વસન કહેવાય કેવું કહેવાય શ્વસન ક્રિયા કહેવાય આખી ક્રિયાને હવે જે આ શ્વસન ક્રિયા થઈ એની અંદર જે પદાર્થનો ઉપયોગ થયો જે ખોરાક સંગ્રહિત હતો એવા ખોરાકને શું કહેવામાં આવશે સ્વાસ્થ્ય અથવા સ્વાસ્થ્ય પદાર્થો જે સંગ્રહિત ખોરાકને આપણે વિઘટન કરીએ છીએ એને કહેવા કહેવાય સ્વાસ્થ્ય પદાર્થો તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ચાલો તેથી સ્પષ્ટ છે કે કોષો સતત ઓટો મેળવતો રહેવો જોઈએ અને કોષો દ્વારા ઉત્પન્ન થતો શિયોટો મુક્ત થવો જોઈએ કોષો ઓટું મેળવે તો અહીં શક્તિ પ્લસ સીઓ ટુ મુક્ત થાય અહીં જે ક્રિયા બની શક્તિ પ્લસ વિવિધ ક્રિયાઓ માટે આ ઊર્જા મુક્ત કરીએ છીએ તો ઊર્જા પ્લસ સીઓ ટુ મુક્ત થયો તો કોષો દ્વારા ઓટુનો ઉપયોગ કરવામાં આવે છે અને કોષોમાંથી સીઓ ટુને મુક્ત કરવામાં આવે છે આ પ્રક્રિયા કન્ટિન્યુ આપણા શરીરમાં થાય એટલે આપણે એમ કે આપણે જીવંત રહેવા માટે ઓક્સિજન જોઈએ પણ શું કામ કે આપણે શરીરમાં કાર્ય કરીએ છીએ એ કાર્ય માટે આપણે ઉર્જાની જરૂરિયાત છે તો આવી ઉર્જા જે મુક્ત થાય છે એ ઉર્જાના નિર્માણ માટે આપણે ઓક્સિજનની જરૂરિયાત છે એના માટે આપણે શ્વસન કરીએ તો આને શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવે છે આખી આખી શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવે છે ચાલો વાતાવરણમાંથી ઓટું અને કોષો દ્વારા ઉત્પન્ન થતા શિયોનું વિનિમય આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવામાં આવે કેવું કહેવાય આ પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા તો કે વાતાવરણમાંનો વાતાવરણીય ઓટું અને કોષો દ્વારા ઉત્પન્ન થતા સીઓ ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસો શ્વાસ કહેવાય છે કેવું કહેવાય છે શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ મતલબ શું તો કે જે વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ અને શરીરમાં ઉત્પન્ન થતો શિયાટુને બહાર કાઢીએ છીએ તો એ વાયુઓની આપલે થઈ અને એ પ્રક્રિયા માટે જે આપણે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવામાં આવે છે અને જેને સામાન્ય રીતના શું કહેવામાં આવશે જેને સામાન્ય રીતે શ્વસન કહેવામાં આવે એટલે આપણે જે ઉપરની પ્રક્રિયા વર્ણાવી એ કહે છે આ પ્રક્રિયાનું જે વર્ણન કર્યું એ આપણે એ લખેલું છે હવે જો આપણે બુકમાં એવું કીધું છે કે આપણા હાથને છાતી ઉપર મૂકીએ તો છાતી ઉપર નીચે થતું એવું લાગે ઈશેના હિસાબે થાય શ્વાસોશ્વાસની પ્રક્રિયાના હિસાબે શ્વાસ અને ઉશ્વાસ તો આપણે શ્વાસોશ્વાસ કેવી રીતના કરીએ છીએ તો આપણે શ્વાસોશ્વાસ છે એ શ્વસનાંગો અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે પ્રકરણની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાની છે શ્વસન એ અપચયની પ્રક્રિયા છે હવે જો આપણે એવું કીધું શ્વસન શ્વસન છે ને અપચયની પ્રક્રિયા છે છે શું કામ તો કે એમાં વપરાય એટલા માટે ઉર્જા ત્યાગી પ્રક્રિયા પણ કહેવાય છે શ્વસનને કેવી કહેવાય ઉર્જા ત્યાગી પ્રક્રિયા હવે શ્વસનની પ્રક્રિયાના પ્રથમ બે તબક્કા છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયાના બે તબક્કા શ્વાસોશ્વાસની પ્રક્રિયાના પહેલો તબક્કો શ્વાસ અને બીજો શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયાને શ્વાસ કહીએ અને સીઓટુયુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને ઉશ્વાસ કહીએ છીએ તો આવી બે પ્રક્રિયાઓ ચાલ્યા રાખે છે હવે આવી આપણી શરચનાઓ કોના કોના વચ્ચે થાય છે આટલી શરચનાઓ આપણે કોના કોના વચ્ચે થાય છે આપણે બે પ્રકારનું શ્વસન કરીએ આપણા શરીરમાં શ્વસન કેટલા પ્રકારનું છે આપણા શરીરમાં બે પ્રકારનું છે પહેલું અને બીજું ચાલો સામાન્ય રીતના હું અહીંયા શરતના દોરું છું હું નાની એવી શરતના દોરું આ આપણું પરિવહન તંત્ર છે બરાબર છે પરિવહન તંત્ર છે અહીંયા આપણા દાખલા તરીકે હું નાનો એવો ભાગ દોરું છું આમ ફેફસા છે શું છે ફેફસા અને અહીં આપણો શરીરનો કોઈ કોષ છે શરીરનો કોઈ કોષ છે આ બધાય વસ્તુઓ વચ્ચે આપલે થાય છે હજુ વાતાવરણમાંથી આપણે ઓટું લઈએ આવો ઓટું ફેફસામાંથી ક્યાં જશે પરિવહન તંત્રમાં પરિવહન તંત્રમાંથી આવો ઓટું પાછું ક્યાં જશે જે તે કોષની અંદર જાય આ કોષની અંદર આ ઓટુનો ઉપયોગ કરવામાં આવે બરાબર છે એટલે એમાંથી વિવિધ પ્રક્રિયાઓ થાય અહીંયા ઓટોનો ઉપયોગ થાય ઓટોનો ઉપયોગ થાય એટલે કેવી પ્રક્રિયાઓમાં ઉપયોગ કરીએ જેમ કે આપણે ગ્લાયકોલિસિસ કહીએ ક્રેફચક્ર કહીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહીએ આવી બધી પ્રક્રિયાઓ માટે ઓટું વપરાય છે એટલે અહીંયા કોશિયસ શ્વસન થાય તો અહીં કોશિયસ શ્વસન થાય ને એટલે સીઓ ટુ ઉત્પન્ન થાય આવો સીઓ ટુ છે એ પાછો અહીંયા આવશે પરિવહન તંત્રમાં પરિવહન તંત્રમાંથી વહન પામી ક્યાં આવશે ફેફસાની અંદર આ ઓશીઓ ટુ ફેફસામાંથી આપણે વાતાવરણ દ્વારા બહાર કાઢીએ છીએ તો જે અહીંથી આટલો ભાગ થયો વાયુ વાયુની આપણે થઈ વાયુ વાયુની આપણે થઈ તો આ ફેફસા અને કોની વચ્ચે થઈ વાતાવરણની વચ્ચે તો એને કેવું કહેવામાં આવે ફુફુસીય સ્તર ફેફસા પાસે અને અહીંયા કોષીય સ્તર કોષોમાં થાય તો આ પ્રકારે એની સંરચનાઓ જોવા મળે છે બરોબર છે ફેફસા અને રુધિર વચ્ચે રુધિર અને કોષો વચ્ચે આ પ્રકારે આપણે વાયુઓની આપણે જોવા મળે છે આ ફુફુસીય સ્તરે થઈ આ કોષીય સ્તરે થઈ તો બે પ્રકારે આવી સંરચનાઓ જોવા મળે છે હવે એથી આગળ આપણે જોઈએ તો ઇથી આગળ આપણે શ્વસન શ્વસનાંગો વિશેનો અભ્યાસ કરવાનો છે તો શ્વસનાંગો કોને કહેવામાં આવે છે તમે શ્વસનના પ્રકાર ભણી ગયા ચારક શ્વસન અને અજારક શ્વસન બરોબર હવે આપણે શ્વસનાંગો વિશેનો અભ્યાસ કરવાનો છે જુદા જુદા પ્રાણીઓમાં કેવા પ્રકારના શ્વસનાંગો જોવા મળે છે શ્વસનાંગો ચાલો શ્વસનાંગોની અંદર આપણે જોઈએ પ્રાણીઓ એનો સમુદાય અને શ્વસનાંગોના પ્રકાર બરાબર છે જે તે પ્રાણીનું નામ લખશી કયા સમુદાયનું પ્રાણી છે એ અને એમાં કયો શ્વસનાંગ જોવા મળે એટલે આપણે એને ચાર્ટ સ્વરૂપે લખીએ કેવા સ્વરૂપે લખીએ એને એક ચાર્ટ સ્વરૂપે આપણે દર્શાવીએ ક્રમ પ્રાણીનું નામ સમુદાય ચાલો પેલો ક્રમ પેલું પ્રાણી બેક્ટેરિયા અથવા પ્રજીવ એટલે આપણે ડાયરેક્ટ પ્રજીવો લખી નાખીએ તો ચાલે પ્રજીવ અથવા બેક્ટેરિયા કેવો સમુદાય આવશે પ્રજીવ સમુદાય અથવા પ્રોટિસ્ટા કેવો પ્રોટિસ્ટા સમુદાય શ્વસન કોની મદદથી કરશે કોષ્ય સપાટી વડે એટલે કોષોની મદદથી શ્વસન કરે પ્રસરણના સિદ્ધાંત મુજબ સેના મુજબ પ્રસરણ જે રીતના થાય ને એ રીતના વાયુઓનું રચના કરે છે બીજું વાદળી વાદળી શેમાં આવે કયા સમુદાયમાં સછિદ્ર છિદ્ર એ પણ કેવી કોષીય સપાટી વડે એ પણ પ્રસરણના સિદ્ધાંતની આધારે કરે છે પછી આવે છે ત્રીજું હાઈડ્રા જે આપણે ચોથું ચેપ્ટર ભણ્યા હતા ને એમાં વિવિધ પ્રાણીઓ ભણ્યા હતા બરાબર છે એના વિશેનું જ અહીંયા વર્ણન કરેલું કોષ્ઠાંત્રી સમુદાય હાઇડ્રા કોષ્ઠાંત્રી સમુદાયમાં આવો એ મદદથી શોષણ કરશે શરીર સપાટી શરીર સપાટી વડે ચોથું પટ્ટી કૃમિ કૃમિ સમુદાય બરોબર પૃથ્થુ કૃમિ સમુદાય અજારક શ્વસન કરે કેવું અજારક શ્વસન કેવા સ્વરૂપે પરોપજીવી પ્રાણીઓ છે એ બધા કેવા છે પરોપજીવી પ્રાણીઓ છે પછી આવે છે પાંચમું કરમિયા એ પણ કેવા અજારક શ્વસન દર્શાવે છે અને એ પણ પરોપજીવી પ્રાણીઓ હોવાના લીધે આ બંને કેવા પરોપજીવી પ્રાણીઓ હોવાના લીધેલા બે ભેગું થઈ ગયું પરોપજીવી પ્રાણીઓ હોવાના લીધે પછી આવે છે છઠ્ઠું તો છઠ્ઠું છે એ આવશે આવશે કેવું અળસિયું અળસિયા અળસિયા છે એ કયું સમુદાય આવે નુપુરક સમુદાય કેવો સમુદાય એ કોના દ્વારા સ્વચ્છા વડે પાચન કરે એટલે ચામડીની મદદથી કરે પછી આવે છે સાતમું સાતમો બે પ્રકાર છે કીટકો અને બીજો પ્રકાર છે બી વિચ્છી કરોળિયા વિચ્છી અને કરોડિયા બંને કેવા સંધિપાદ સમુદાય અને સંધિપાદ સમુદાય પેલું કીટકો છે ને એ કોની મદદથી શ્વસન કરશે શ્વસન નલિકા પ્લસ શ્વસન છિદ્ર અને વિચ્છીને એ બધાય કોની મદદથી તો કે એની અંદર ફેફસા પોથી પોથી ફેફસાથી પાયલા એટલે મૃદુકાય જાલર ની મદદ થી નવમું સાગર ગોટા અને તારા માછલી સુડ ત્વચી સમુદાય કેવો સુડ ત્વચે સમુદાય તો કે જલ પરિવહન તંત્ર અને નાલી પગ એટલે ના પગનો જે રચના છે માછલી અને ટેડપોલ માછલી છે એ મત્સ્યમાં આવશે ટેડપોલ છે એ ઉભયજીવી છે કેવા છે ઉભયજીવીમાં આવે છે બરોબર છે આ બંને ઝાલર વડે શ્વસન કરે છે 11મું ઢટકા એ ઉભયજીવીમાં આવશે બરોબર છે એ ત્વચા મુખ કંઠનાલય ત્વચા અને ફેફસા ની મદદથી શ્વસન કરશે પછી બારમું સાપિસુ ફેફસા તેરમું પક્ષીઓ વિહંગ ફેફસા પ્લસ વાતાશય ને ચૌદમું મનુષ્ય સસ્તન મનુષ્ય સસ્તન ફેફસાની મદદથી તો આ જુદા જુદા સજીવોના શ્વસનાંગો વિશેની માહિતી છે બરાબર છે તો જુદા જુદા સજીવોમાં શ્વસનાંગો છે એ આ પ્રકારની શરતના દર્શાવે છે હવે આવા સજીવોની અંદર જુદા જુદા પ્રકારના વિવિધ પ્રકારના શ્વસન રંજક દ્રવ્યો જોવા મળે એટલે શ્વસન માટેના રંજક દ્રવ્યો જોવા મળે તો એના વિશેની આપણે ચર્ચા કરીએ શ્વસન રંજક દ્રવ્યો વિશેની વિવિધ પ્રકારના દ્રવ્યો વિવિધ પ્રકારના શ્વસન રંજક દ્રવ્ય એમાં રંજક દ્રવ્ય કયા સમુદાયમાં જોવા મળે એનું સ્થાન ક્યાં આવેલું હોય છે અને એનો રંગ કેવો હોય છે રંજક દ્રવ્યનું નામ પછી સમુદાય પછી એનો ધાતુ પ્રકાર એનું સ્થાન અને રંગ અથવા રંગ પરિવર્તન પેલું હિમો સાઈનિન મૃદુકાય અને સંધિપાદ સમુદાયમાં જોવા મળે હિમોસાઈનિન છે એને સીયુ વડે દર્શાવવામાં આવે એનો ધાતુનો પ્રકાર ક્યાં આવેલું હોય એનું સ્થાન રુધિર રસમાં એનો રંગ કેવો હોય એનો મૂળભૂત રંગ છે ને એ રંગહીન હોય કેવો મૂળભૂત રંગહીન અને ઓટુ સાથે સંયોજાય એટલે ઓટો પ્લસ ઈ બે સંયોજાય ને એટલે વાદળી રંગ બને કેવો ઓટો સાથે વાદળી રંગ થાય આમ રંગહીન હોય એટલે આપણો શ્વાસ્ય શ્વસન કરીએ અને ઓટુ સાથે સંકળાય ત્યારે વાદળી રંગનો થાય બાપ રંગહીન હોય ક્લોરો ફોરિન ક્લોરો ફુ ઓરિન નુપુરકમાં સેમાં નુપુરક સમુદાયની અંદર જેને એફી વડે દર્શાવવામાં આવે કેવો એ પણ છે એમાં રુધિર રસમાં દ્રાવ્ય આ પણ રુધિર રસમાં દ્રાવ્ય આનો મૂળભૂત રંગ મૂળભૂત રંગ કેવો હશે લીલો હોય છે મૂળભૂત રંગ લીલો હોય છે અને ઓટું સાથે સંયો જઈને ઓટું સાથે જોડાય છે એટલે લાળ રંગ થાય છે કેવો થાય છે લાળ રંગ થાય છે ત્રીજું હિમોરુદ રુધિર રસમાં રુધિરમાં તરતી કણિકાઓમાં કેમાં રુધિરમાં તરતી કણિકામાં આવેલો હોય ક્યાં આવેલો હોય રુધિરમાં તરતી કણિકાની અંદર આવેલો હોય જેનો મૂળભૂત રંગ મૂળભૂત રંગ રંગહીન હોય અને ઓટું સાથે સંયોજાય કોની સાથે ઓટું સાથે સંયોજાય એટલે લાલ અથવા કથ્થઈ લાલ અથવા કથ્થઈ રંગ જોવા મળે છે चौथों वेनाडियम वेनाडियम पूछ मेरुडंडी पूछ मेरुदी वीए स्वरूपे हो रूपे वीए स्वरूपे जे वेन्डोसाइट હોય એટલે એના કોષોમાં આવેલો હોય એનો કોઈ રંગ હોતો નથી આવેલું હશે હિમોગ્લોબિન છે એ નુપુરક અને સસ્તન બંનેમાં આવેલો હોય એફી તત્વ સ્વરૂપે કેવા સ્વરૂપે એફી તત્વ સ્વરૂપે આમાં કેમાં હશે તો કે રુધિરમાં દ્રાવ્ય રુધિર રસમાં રુધિર રસમાં હશે જ્યારે આમાં રક્તકણમાં હશે બેની અંદર આમાં મૂળભૂત રંગ અને આમાં મૂળભૂત રંગ બરાબર છે આ બેમાં ઓટું સાથે સંયોજાય અથવા એમનામ હોય તો એનો મૂળભૂત રંગ લાલ અને લાલ હિમોગ્લોબિનનો ફુઓનીન ઇરિથ્રો ફુઓનીન નામનો રંજક દ્રવ્ય નુપુરક એમાં જળો સજીવ આવે લીચ એની અંદર એફી સ્વરૂપે હોય છે આનું કોઈ સ્થાન નથી હોતું એનો કોઈ રંગ હોતો નથી સાતમું ઇક્કીનો ફોમ ઇક્કીનો ફોમ સુડ ત્વચેમાં હોય એફી સ્વરૂપે લોહતત્વ સ્વરૂપે જ હોય છે બરાબર એનું દૈહિક જળ હોય એટલે એના દૈહિક જળની અંદર હોય મૂળભૂત રંગ મૂળભૂત લાલ રંગ હોય અને ઓટુ સાથે પણ કેવો થાય લાલ રંગ ઓટું સાથે પણ લાલ રંગ ઓટું સાથે જોડાય ત્યારે આઠમું પીના ગ્લોબ્યુલિન કેવું પીના ગ્લોબ્યુલિન મૃદુકાય સજીવોમાં હોય એમેન સ્વરૂપે હોય સ્થાન કોઈ નિશ્ચિત નથી હોતું એનો મૂળભૂત રંગ લાલ હોય છે અને ઓટું સાથે સંયોજાય જાય એટલે લાલ થાય તો આ બધા શ્વસન રંજક દ્રવ્ય થયો બરાબર છે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આજે આપણે ઇન્ટ્રોડક્શનનો અભ્યાસ કર્યો આવતા લેક્ચરની અંદર હવે આપણે મનુષ્યના શ્વસનતંત્રનો અભ્યાસની શરૂઆત કરશે બરાબર છે ચાલો અસ્તુ વિદ્યાર્થી મિત્રો અને આમાં જે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ છે એ બધા બુકમાં લખી અને પાકા કરવા એમસીક્યુ માટે ખૂબ જ મહત્ત્વના છે ચાલો અસ્તુ